કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો, સ્વાગત છે તમારું વારું પાણીમાં. આજે આપણે બનાવશું વેજ તંદૂરી પાસ્તા. તમને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ફટાફટ બનાવી તંદૂરી પાસ્તાની મોજ લઈ શકો છો. આપણે 3 કપ પાણી લેશું. પાણીમાં થોડું મીઠું એડ કરશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરશું, જેથી આપણા પાસ્તા છૂટા બને. હવે આપણે પાણીને ઉકળવા દેશું. આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં 1 કપ પાસ્તા એડ કરશું. આ મેં એલ્બો શેપના પાસ્તા લીધા છે, તમે કોઈ પણ શેપના લઈ શકો. હવે આપણે પાસ્તાને બફાવા દેશું. થોડી થોડી વારે આપણે પાસ્તાને હલાવતા રહેશું. હવે આપણા પાસ્તા બફાઈ ગયા છે. પાસ્તા બફાઈ જાય એટલે એનો કલર થોડો ચેન્જ થઈ જશે અને થોડા સાઈઝમાં મોટા થઈ જશે. બીજું, તમે એને દબાવીને પણ ચેક કરી શકો કે પાસ્તા પાકી ગયા છે કે નહીં. પછી આપણે આ પાસ્તાને એક સ્ટેનરમાં કાઢી લેશું, જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. હવે આ બાફેલા પાસ્તાને આપણે સાઈડમાં રાખશું. એક કડાઈમાં આપણે 1/2 ચમચી જેટલું તેલ લેશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે 2 ચમચી જેટલું ઝીણું કાપેલું લસણ એડ કરશું. લસણને આપણે 10 સેકન્ડ જેવું સાતળી લેશું. વધારે સાતળવાનું નથી, બસ એનો કાચો ટેસ્ટ જતો રહે એટલા માટે થોડી સેકન્ડ જ સાતળશું. પછી આપણે એમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું. આ ડુંગળીને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લેશું. પછી આપણે એમાં થોડા ગાજરના ટુકડા એડ કરશું. વચ્ચે વચ્ચે આપણે બધી વસ્તુ હલાવતા જશું, જેથી કોઈ વસ્તુ નીચે ચોટે નહીં. થોડા ટમેટાના ટુકડા એડ કરશું. થોડા બાફેલા લીલા વટાણા એડ કરશું. થોડા બાફેલા મકાઈના દાણા એડ કરશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું. થોડા કેપ્સિકમના ટુકડા એડ કરશું. આ બધી વસ્તુને આપણે 5 મિનિટ સુધી સાતળશું. આપણે એને બહુ સોફ્ટ નથી કરવાના, બધી વસ્તુનો ક્રન્ચી ટેસ્ટ રહેવો જોઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 1/2 ચમચી જેટલો મરી પાવડર એડ કરશું. એક ચમચી આપણે પીઝા સિઝનિંગ એડ કરશું. હવે આપણા વેજીટેબલ થોડા સોફ્ટ થઈ ગયા છે, આપણે એને વધારે સોફ્ટ કરવાના નથી. બધા વેજીટેબલનો થોડો ક્રન્ચી ટેસ્ટ રહેવો જોઈએ. પછી આપણે એમાં 2 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરશું. આમાં જો તમારે વધારે સ્પાઈસી કરવું હોય તો થોડો ચીલી સોસ એડ કરી શકો. પછી આપણે એમાં 2-3 ચમચી જેટલો તંદૂરી મેયોનીઝ એડ કરશું. આ તંદૂરી મેયોનીઝ તમારી પસંદ પ્રમાણે થોડો વધારે ઓછો નાખી શકો છો. પછી આપણે જે પાસ્તા બાફીને રાખ્યા હતા એ પાસ્તાને આપણે આમાં એડ કરશું અને બરાબર મિક્સ કરશું. બરાબર મિક્સ કરી અને આપણે ગેસને બંધ કરશું. હવે આપણે એને ડીશમાં સર્વ કરશું.
તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જતા ખૂબ જ ટેસ્ટી યમ્મી વેજ તંદૂરી પાસ્તા।